जाओगे तो चाय बनाओगे तो क्या? हाँ हाँ मम्मी बनाओ ना थोड़ी। तो तू रूम में जेन बेस नहीं है गर्मी था से बेटा मुंह को छू। ना ना मम्मी यहाँ बैठी छू। तब चाय बनाओ ना वहीं आज बैठी छू। मम्मी बोलो एक बात कहो। हाँ बोलो। मम्मी मारे नव मोबाइल लेवो छे। पण बेटा हमणा तो लीधो छे जी। पण मम्मी आवो मोबाइल नो चाले। अत्यारे मारा क्लास मां बधा पासे केवा एंड्रॉइड मोबाइल होय छे अने मारी पासे साव आवो मोबाइल। बधा मारी मजाक करता होय मम्मी। थोड़ो तो समझो। पण बेटा तू आपणा घरनी परिस्थिति तो जो। तारा पप्पा कमाए छे ओछो एने मांड मांड मेहनत करीन थोड़ा घणा पैसा मळे छे। तो तने आ मोबाइल मां शुं वांधो छे? हमणा जे 6 મહિના પહેલા લઈ દીધો છે તને બેટા। મમ્મી હું કઈ તમારી પાસે લાખો રૂપિયાની વસ્તુ નથી માંગતી, એક નાનકડો એવો મોબાઈલ માંગું છું। મમ્મી તમે બહાર જાઓ તો તમને ખબર પડે ને, તમે તો આખો દિવસ ઘરમાં ને ઘરમાં હોવ છો, કોલેજમાં બધા મારી કેવી મસ્તી કરતા હોય છે ને, એ લોકો સામે જાઓ તો તમને ખબર પડે। પણ બેટા આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે ચાલવું પડે, એ મોટા ઘરના છોકરાઓ છે, એ ગમે કરી શકે। તું વિચાર તો ખરી આપણા ઘરની પરિસ્થિતિ, તારા પપ્પા માંડ માંડ કરીને તને પૂરી કરી દે છે તારી ખ્વાહિશો, અને તારી ખ્વાહિશો અમે બધી પૂરી કરીએ છે, પણ અમારી કેપેસિટી પ્રમાણે તું ખ્વાહિશ કર બેટા। મેં કેપેસિટી પ્રમાણે જ ખ્વાહિશ કરી છે, પણ મેં તમારી પાસે શું માંગ્યું? મોબાઈલ તો માંગ્યો ને, બીજું મેં શું માંગ્યું? બેટા પણ તું વિચાર નથી એટલા બધા પૈસા તારા પપ્પા પાસે। લેવા દો, જ્યાં સુધી મારો મોબાઈલ નહીં આવે ત્યાં સુધી હું જમવાની જ નથી, સમજાણો? તમારે લઈ આવી દેવો હોય તો લઈ આવી દેજો, ને તો કઈ નહીં। તમે કઈ ટેન્શન માં લાગો છો? અરે તને તો આપણા ઘરની પરિસ્થિતિની બધી ખબર છે, આજે 8-8 મહિનાથી આ લોકડાઉન, આ કોરોનાની મહામારી, કારખાના બંધ છે, મારી ટૂંકી આવક, બે છોકરીઓને ભણવાનો ખર્ચો, આ ઘર મારે કેમ ચલાવવું એ જ મને કઈ સમજાતું નથી। એમાંય દૂધના ખર્ચા, ઘરના ખર્ચા બધું વધી ગયું છે, એમાંય જો ને આજ નિકિતા રહેવાની બેઠી છે। કેમ નિકિતાને શું થયું? કઈ નહીં, કઈક મોટો મોબાઈલ લેવો એવું કઈક કહેતી હતી। અરે પણ મોબાઈલ તો હજુ આપણે હમણાં જ એને લઈ દીધો। મેં એને ઘણી સમજાવી, બેટા હમણાં જ મોબાઈલ લીધો છે, તારા પપ્પાની પરિસ્થિતિ જો, કઈ ઘરની પરિસ્થિતિ જો, કઈ માનતી જ નથી। એ કહે છે મારી કોલેજમાં બધે મોટો મોબાઈલ કઈક કહેતી હતી, શું ખબર લઈ લઈને ફરે છે, મારે એવો જ મોબાઈલ જોઈએ છે, જીદ કરીને બેઠી છે। તો તારે એને જરા સમજાવવી જોઈએ, આપણી ઘરની પરિસ્થિતિથી એને જરા જાણ કરવી જોઈએ, તારે એને કહેવું જોઈએ કે બેટા તારા પપ્પાની આવક બહુ ઓછી છે, હું તો જાણે છે ને, આજે 8-8 મહિના થયા મારું કંઈ કામ ધંધો ચાલતો નથી, મને પગાર પૂરો મળતો નથી, મારે એને મોબાઈલ ક્યાંથી લઈ દેવો? પણ એ છોકરી છે હમતી જ નથી, એક પછી એક એની જીદ ચાલુ જ હોય છે। તારી વાત સાચી છે, પણ હવે મારે શું કરવું એના માટે મારે થોડો સમય આપ મને, અને તું થોડો સમય માટે એને નિરાત રાખ, પણ જોજે હો તું એની જોડે વાયદો ન કરતી, એ છોકરી બહુ જીદ્દી છે। બેટા માનસી જરા અહીંયા આવજો। એ તો પાણી ગયા, તમે પાણી લાવો। ના બેટા, એ તો તારા મમ્મીએ મને પીવડાવ્યું, તું અહીંયા મારી બાજુ ઊંઘ બેઠ। બેટા કંઈક દીદી કંઈક જીદ કરે છે, કંઈક લેવું છે પેલું મોબાઈલ। હા ઈ તો ઓલો એન્ડ્રોઈડ ફોન ની વાત કરતી હશે, ઈ તો બહુ મોંઘો આવે પપ્પા। કેટલા નો આવે બેટા? ઈ 10,000 થી ચાલુ થાય, તો આપણે જેટલો મોંઘો લેવો એટલો આવે। ઓહ, 10,000 રૂપિયા થી ઉપર નો? બેટા તારા પપ્પા ની હાલત ની તો તને ખબર છે કે હું એટલો મોંઘો મોબાઈલ એને લઈ દઈ શકું એમ નથી, તું જરા બેટા એને સમજાવ ને। હું સમજાવીશ પપ્પા એને, આપણી પરિસ્થિતિ પ્રમાણે એને આટલી જીદ ન કરવી છે। બરાબર છે બેટા, તું મારી બહુ લાડકી દીકરી છો, તું જરા એને સમજાવ,
કે આપણા પપ્પાની હાલત તો જો, હું રાત દિવસ કાળી મજૂરી કરું છું ત્યારે આપણું ઘર ચાલે છે. તમારી બંને બહેનોના ભણવાના ખર્ચા, ઘરના ખર્ચા, મારી એક આવક ઉપર કેમ ચાલે બેટા? તું તો બહુ ડાય અને બહુ સમજુ છે બેટા. હું સમજાવું એને, જરા સમજાવ. કઈક તો કરવું જ પડશે. તું તો જાણે છે કે આપણી એ દીકરી બહુ જિદ્દી છે. પણ અત્યારે દૂધનું, લાઈટ બિલના, કરિયાણાનું બધું દેવાનું છે આ મહિને આપણે, અને વધી ગયા છે ખર્ચા આ મહિને આપણે. હું જાણું છું કે આ મોંઘવારીની અંદર એક કમાતી વ્યક્તિ ઉપર આપણું ઘર નથી ચાલી શકે. મારી આવક ઓછી છે, બબ્બે દીકરીઓ ભણે છે, શું કરવું એનું મને કંઈ સમજ પડતી નથી. છતાંય હું કંઈક કરું છું. સારું, હું હમણાં જ આવું છું, કંઈક કરીને આવું છું. વહેલા આવજો. જલ્દી જા અને તારી દીદીને મોબાઈલ આપ. દીદી એક વાત કહું, મારે કોઈ કોઈનું નથી સાંભળવું. પણ દીદી તારા માટે એક બહુ મસ્ત સરપ્રાઈઝ છે. મારે કાઈ તમારા લોકોની સરપ્રાઈઝ નથી જોતી. પણ એકવાર જોતો ખરા, બહુ મસ્ત છે, તો ખુશ થઈ જઈશ. શું ખુશ થઈ જઈશ? જે જોઈ છે એ તો આપતા નથી. સરપ્રાઈઝ મારા માટે? હા, કોણ લાવ્યું? પપ્પા લાવ્યા. સચ્ચી? થેન્ક યુ. હવે તો તમે જમી લેશો ને દીદી? ત્યારે ચાલીને આવ્યા પપ્પા, અને બહુ ટેન્શન માં હતા દીદી. એમાં ફોન લઈને શું લેવા દેવા? પણ આપણી પરિસ્થિતિ પ્રમાણે આ બહુ મોંઘો ફોન છે. સાંભળ, તું છે ને હજુ નાની છો, તો નાની બનીને રે, મને સલાહ તું આપમાં, સમજાણું? અને એકવાર તું ઘરની બહાર નીકળ, પછી તને ખબર પડશે કે અત્યારની જનરેશન ક્યાં પહોંચી છે, આપણે લોકો ક્યાં છીએ, સમજાણું? મારી ડિમાન્ડ કઈ ખોટી નથી. પણ દીદી એ બધી વાત સાચી તમારી, પણ મમ્મી પપ્પાનું જોવું જોઈએ ને થોડું. તો હું જોઈને જ ચાલુ છું બેટા, એટલે જ મેં આ નાનો મોબાઈલ મંગાવ્યો છે. તો હું નો આઈફોન મંગાવું એની પાસે? બાય ધ વે, તું ખોટી મને સલાહ આપમાં, તારું કામ કર જા. ચાલો તમે જમી લો. તમે આટલો મોટો મોબાઈલ છોકરીને ક્યાંથી લઈ દીધો? અરે એ ચિંતા તું કરમાં, મેં એને વ્યવસ્થા કરી દીધી છે. પણ ક્યાંથી આવ્યો આટલો મોટો મોબાઈલ? તું એ કઈ વિચારમાં? આપણી છોકરીને રાજી રાખવા માટે આપણે કંઈક કરવું જ જોઈએ.
પણ પૈસા તો હતા નહીં. પૈસાની વ્યવસ્થા થઈ ગઈ ને, મોબાઈલ આવી ગયો ને, છોકરી રાજી થઈ ગઈ ને, બસ. ક્યાંક તમે વ્યાજે તો નથી લીધા ને? તું ચિંતા કરમાં, મેં ક્યાંય વ્યાજે પૈસા લીધા નથી. તો શું કર્યું તમે? આપણું એક્ટિવા હતું ને, એ મેં વેચી નાખ્યું. તો હવે કેમ જાશો તમે નોકરીએ? અરે થોડો સમય હું ચાલીને જઈશ, બીજું શું કરું? અરે પણ માંડ માંડ આપણે જૂનામાંથી એ લીધું તું, કેમ પૈસા ભેગા કર્યા છે ને આપણું મન જાણે છે. લોકડાઉન હજી હમણાં જ પૂરું થયું છે, કારખાનાની અંદર પૂરું કામ મળતું નથી. તું જાણે છે આપણા ઘરનો ખર્ચો, એટલી મારી આવક નથી. પણ આપણી છોકરી કોલેજમાં ભણે છે, બધાની સાથે એ સમોવડી થઈને રહી શકે, એટલા માટે એક સ્કૂટર વેચ્યું. તો એમાં શું થઈ ગયું? પણ આ તમે ખોટું કરો છો. એ છોકરીની બધી માંગ પૂરી ન કરો, દીએ દીએ એની માંગ વધતી જશે. આ નાની છોકરી નથી આપણા ઘરમાં, એ નથી કરતી બધું કામ એડજસ્ટ. તારી વાત સાચી છે, આપણા સંતાનોની જાળવણી કરવી, એમને ભણાવવા ગણાવવા, એમની અપેક્ષાઓ પૂરી કરવી એ આપણી માવતરની ફરજ છે. તું ચિંતા કરમાં, બધું થઈ જશે. પણ આ છોકરીની ખોટી જીદ તમે પૂરી કરો છો. અને એ આ લોકડાઉનમાં એક તો આપણી પાસે ઘરના ખર્ચા પૂરા થતા નહોતા, એમાં તમે એને અવડો મોટો મોબાઈલ લઈ દીધો, ગાડી વેચી દીએ. તો હવે આપણે શું કરશું ઘરમાં? હજી દૂધના ઘરના બધાય ભરવાના બાકી છે. કંઈક તું ચિંતા કરમાં, હું કંઈક કરીશ. હમણાં રાબેતા મુજબની સ્થિતિ થઈ જશે એટલે હું 18 કલાક કામ કરીશ. તું જરાય ચિંતા કરમાં, બધું સમૂહ સૂત્રું ઉતરી જશે. કાંઈ હરખું નથી થવાનું. અત્યારે તો હજી આ કાંઈ ચાલુ કામ થયું છે પણ નથી થયું એ બરાબર છે, કાંઈ ભેગું નથી થતું. હું જાણું છું કે અત્યારે આપણી આર્થિક પરિસ્થિતિ સારી નથી, પણ છતાંય આપણી દીકરી કોલેજોમાં ભણે છે. કાલ સવારે એમને બીજાને ઘેર મોકલવી છે. ભણી ગણી અને જોડી હોશિયાર થશે તો એમાં આપણને જ ફાયદો છે ને, તું જ કે. પણ એ વાત હતી, પણ એની જીદના કારણે એ બગડતી જાય છે ધીરે ધીરે. હું જાણું છું કે આપણી એ દીકરી બહુ જીદ્દી છે, પણ છતાંય આપણી મા બાપની ફરજ આપણે ન ચૂકવી જોઈએ. એની જીદ એટલી પૂરી ન કરો કે છે ને આપણે પસ્તાવવું પડે. ના ના ના, એવું કંઈ નથી. આ જમાનાની સાથે આપણા સંતાનો ચાલી શકે એટલા માટે આપણે કંઈક તો કરવું જ જોઈએ. સારું, તો તમને ઠીક લાગે એમ કરો, બીજું તો શું કરવું હવે? બાકી હવે તું આજથી ચિંતા કરવાનું છોડી દેજે, સૌ સારું થઈ રહેશે. આમાં કાંઈ મેળ ન થાય એમ શું કરવું? થઈ જશે, શું કામ ચિંતા કરે છે. કાલ સવારે આપણી દીકરી ભણી ગણી અને કામ ધંધે નોકરીએ લાગી જશે, એટલે આપણને થોડો સહારો મળશે, માત પૈસા આવશે અને આપણું ઘર સારી રીતે ચાલવા મળશે. બાકી તું કંઈ ચિંતા કરમાં. નોકરીની વાત કરો છો પણ એ હજી જુવાન થઈ છે. નોકરી કરશે ત્યાં હજી આપણે તો એના લગ્નના ખર્ચાનું ભેગું કરવું પડશે. ત્યાં બીજી દીકરી મોટી થઈ જશે, એના લગ્નનું બધું કરિયાવર આ તે બધું લેતી દેતી બધું ભેગું કરવું પડશે. કેમ મેળ ખાશે? જો તું ચિંતા કરમાં, ભગવાન ઉપર ભરોસો રાખ. અત્યાર સુધી આપણું ચાલ્યું છે તો શું હવે એ નહીં ચલાવવા દઈએ? ચાલ્યું તો જશે, પણ તોય કેમ ભેગું કરશું એ મને તો કાંઈ સમજાતું જ નથી. સમજવાની જરૂર નથી કાંઈ. તું ઘરમાં પૂરેપૂરું ધ્યાન આપ. આપણી છોકરીઓ ભણી ગણી અને બહુ હોશિયાર થાય એના માટે તું કાળજી રાખ. બસ બીજું કંઈ વિચારમાં અને ભગવાન ઉપર ભરોસો રાખ. પણ મને નિકિતા ઉપરથી ભરોસો થોડો ખૂટતો જાય છે. શું ખબર એ કેટલી જીદ કરે છે, આગળ જતાં કંઈક બીજું અડાવડું પગલું ના ભરી લે. જો એ આપણું સંતાન છે, તારા જેવી સંસ્કારી માની દીકરી છે. તું એવા ખોટા વિચાર કરી અને મનને હેરાન ન કર. પણ તોય ચિંતા તો થાય ને, કાલ સવારે એને પારકા ઘરે મોકલવાની છે. એ નકરી જીદ જ કરે છે, એક પછી એક એની માંગુય વધતી જાય છે અને અલગ અલગ જીદુ કરે છે. સાસરે એની આ બધી જીદુ હાલશે? જો આપણે સાસરું જ એનું એવું ગોતશી કે સામાવાળા આપણા જેવા હોય. તું ચિંતા કરમાં બહુ. પણ તમે તો ગોતશો, પણ સામાવાળો એવું પાત્ર હશે એવું નક્કી થોડું છે? અરે મળી જ જશે, ભગવાન ઉપર ભરોસો રાખ. ભગવાન જોડી ઉપરથી બનાવીને જ મોકલે છે, તો એ ખોટી ચિંતા ન કર. એક કામ કરો, હું અત્યારે ક્યાંક ઘરકામ થોડુંક ગોતી લઉં
થોડાક દી આ લોકડાઉન પૂરું થયું ને આપણે ખર્ચા પૂરા નથી થતા ને એટલે થોડાક દી હું કામ ચડી જાઉં. જો તારે બહારના કામ તો કોઈના કરવાના જ નથી, જ્યાં સુધી મારા કર ચાલે છે ને ત્યાં સુધી તું બધું મારા ઉપર છોડી દે. મમ્મી પપ્પા, જો તમે હા પાડતા હોય ને તો મારી એક ફ્રેન્ડ છે એ સાડીમાં સ્ટોન ચોટાડવા લઈ આવે છે, તો હું ઘરે લઈ આવું, હું ને મમ્મી બે સાથે કરશું તો તમને થોડી હેલ્પ થઈ જાય. હા બેટા, એ વાત મને જરા ગમે એવી તે કરી. તું એક કામ કર, તું અને તારા મમ્મી ઘરે જેટલું કામ થાય ને એટલું કર, બાકી બહારના કોઈના કામ કરવા જવામાં મારું મન માનતું નથી. પણ અમે બે કરીએ ને સાથે અને દીદી થોડોક સાથ આપશે તો ઘરકામમાં અને પૈસામાં હેલ્પ થઈ જાય ને. સારું, તમે એક કામ કરો, જ્યાં સુધી મારો કામ ધંધો સારી રીતે ચાલતો ન થઈ જાય ને ત્યાં સુધી તારા ફ્રેન્ડ પાસેથી કામ લઈ તું, દીદી અને તારા મમ્મી ઘરે બેસી અને કામ કરો જાઓ, મને એમાં કંઈ વાંધો નથી. તમે ઘરમાં બેસીને કામ કરો તો કંઈ વાંધો નહીં. મમ્મી પપ્પા, હું બહાર જાઉં છું, આજે મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, મારા આવવામાં લેટ થઈ જશે. કેમ? પપ્પા, મારા ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે, બધા ફ્રેન્ડ ક્યાં ભેગા થવાના છે, તો હું જાઉં છું. પણ બેટા, સમયસર ઘરે આવી જવું જોઈએ, મોડી રાત સુધી ન રખડાય દીકરીની જાતને. બસ પપ્પા, હવે ઈ રહેવા દો, હું મારા ટાઈમે આવી જઈશ. અને તમારી પાસે કઈ પૈસા છે? પૈસા? હા બેટા, પૈસા તો તને ખબર છે મારી પાસે થઈ ગયું ને તમારું ચાલુ પાછું હતું એનું. એ જ્યારે હું કંઈક વસ્તુ માંગું ત્યારે તમને એક જ ડાયલોગ આવડે, બેટા આપણી પાસે શું છે. તમારી પાસે ન માંગું તો હું કોની પાસે માંગું? તમારા લોકોથી કઈ નથી થવાનું, ક્યારે તમે લોકો મને કઈ કામમાં નથી આવતા, હું જાઉં છું. પણ બેટા, એટલે હું કહેતી હતી આ છોકરીઓની આવી બધી જીદ પૂરી કરવામાં જો હવે અરે જવા દે ને, છોરું કછોરું થાય, માવતર થોડા કમાવતર થવા છે. પણ તમે જન હમતતા જ નથી. મમ્મી પપ્પા, તમે કાઈ ચિંતા કરો માં, હું મારી રીતે દીદીને સમજાવીશ. સારું બેટા. હાય મમ્મી, આપણે રસોઈ કરીએ. શું કરું મારે આ છોકરીનું, આટલા લાડ કોડમાં મોટી કરી છતાંય સમજતી નથી, બસ દિવસે દિવસે જીદ જ કરતી જાય છે, જીદ જ કરતી જાય છે. શું કરવું મને તો કાંઈ સમજ પડતી નથી.